નમસ્તે વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા ચેપ્ટર ગાણિતીય અનુમાનના સિદ્ધાંતમાં, જેને આપણે પીએમઆઈ પણ કહેશું, પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન. વિદ્યાર્થીઓ, તમે ત્રણ નિયમનો અભ્યાસ બરોબર રીતે કરી દીધો છે, એ જ રીતના પ્રશ્નો આપણે જોઈને આવ્યા છે. આજે સદ્ય 4 ના 23માં પ્રશ્ન, 22માં સુધી આપણે શીખ્યા જ છે સોપાને, સોપાન 2 અને સોપાન 3. યસ વિદ્યાર્થી મિત્રો, આમાં પણ સાબિત કરવા કીધું છે કે 27 નો ગુણક છે, 27 નો ગુણિત છે, એટલે કઈ નહીં, 27 વડે નું મલ્ટીપલ મૂલ્ય આવશે. એટલે આપણે આ જે પ્રશ્ન છે એને આપણે પીએમ તરીકે ઓળખી કાઢીએ તો 14 ની n પાવર એ શું છે, 27 નો ગુણિત છે એવું મેં કહી શકું. હવે સોપાને સેટ જવાનું છે, શું n બરાબર 1 લેતા. યસ, અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો ડાબા છગડા નથી લખવાનું, યસ ઈ વન, એની જગ્યાએ 1 મૂકીએ તો 41 ની 1 પાવર, 14 ની 1 પાવર, એટલે 41 ઓછા 14 જે થશે કેટલા, 27, 7 4 11 વધે એટલે 41 થશે. યસ, જે 27 નો ગુણિત છે, કારણ કે તમે 27 ની 1 તો લખી શકો કે નહીં, જો 2 આવતે તો 27 નું 56 આવતે. યસ, માટે P1 સત્ય છે એવું વિદ્યાર્થી મિત્રો મેં કહી શકું. હવે આગળ વધીએ, સોપાન 2 જો પીકે સત્ય છે, એટલે વિદ્યાર્થીઓ જે પીએચ છે એને આપણે પીકે કહી દઈએ, એટલે આ આખી સિરીઝ પછી લખી દેવાની, 41 ની k ઘાત, 14 ની k ઘાત, એ શું 27 નો ગુણિત છે. વિદ્યાર્થીઓ, 27 નો ગુણિત એટલે કાંઈ નહીં, તમે એને આવું લખો તો ચાલે, શું 27 ગુણ્યા 1 એનો મલ્ટીપલ નંબર, જે કે અને એમ આપણી માટે શું હશે, પ્રાકૃતિક, અને આ છે આપણું પી ઓફ કે. હવે આગળ સોપાન 3 સાબિત કરવું છે. યસ વિદ્યાર્થી, શું સાબિત કરવાનું સોપાન 3 માં, પી ઓફ કે પ્લસ 1 એટલે આવશે 41 ની ઘાત કે પ્લસ 1, 14 ની ઘાત કે પ્લસ 1, જેમાં ઇઝિકલ ટુ લખીશ, જે 27 વડે ગુણિત છે અથવા 27 નો ગુણિત છે. બેસ્ટ વે, આજે વિદ્યાર્થીઓ આપણે આને સાથી હવે સ્ટાર્ટ કરીએ. યસ, આમાં પાછું બોલું છું, તમારે ડાબા અને જમણા નથી લખવાનું, અહીંથી ચાલુ કરશું, 41 ની ઘાત કે પ્લસ 1 ઓછા 14 ની ઘાત કે પ્લસ 1 બરાબર, અને આ ફોર્મમાં ટ્રાન્સલેટ કરવા, પાવર ઇન કે, એટલે 41 ની ઘાત કે ગુણ્યા 41 ની ઘાત 1, તેવું 14 ની કે અને 14 ની 1 ઘાત. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોયું હશે તો તમે આ બે પદો 41 ની કે પાવર અહીંયા તમે મૂકી શકો. યસ, આજે મેં રાઉન્ડ કર્યું છે લાલ કલર થી, તે તમે અહીંથી લાવી શકો, આ આગળ જશે એટલે તમને મળશે કેટલું, 27m + 14 ની k ઘાત. અમે અહીંથી લખ્યું છે સોપાન 2, આપણે આલોકને શીખી જ ગયા છે એ જ રીતના પ્રશ્નો છે, અને અહીંયા આ તો સેમ જ 41 ની 1 ઘાત ઓછા 14 ની k ઘાત ગુણ્યા 14, અહીં લખી દેવાનું પીકે સત્ય હોવાનું, બસ આને કરો ગુણાકાર કરવાનો છે, એટલે આવશે 27 ગુણ્યા m 41, 14 ની કે ઘાત ગુણ્યા 41 અને
ને કે ઘર ગુણ્યા 14 બસ તમે કે ઈઝી જોઈ શકો છો આ બે માં કોમન કેટલું છે વિદ્યાર્થીઓ કોમન એક જ છે 14 ને કે એટલે ટોટલ મળશે 27 ગુણ્યા m ગુણ્યા 41 અને અહીંયા આવશે 14 ની k ઘાત કોમન એટલે 41 માઈનસ 14 અને a વડે શું થાય 27 એટલે આ આવશે 27 ગુણ્યા m ગુણ્યા 41 14 ની k ઘાત ગુણ્યા 27 વિદ્યાર્થી મિત્રો તમે આ 27 અને આને કોમન લઈ લો એકતા લાવવાનો છે ઉત્તર બાકીના પદોને આપણે કેવી રીતે સુટી એટલે 27 કોમન ફક્ત રહેશે એ 41 વત્તા 14 ની ઘાત k જેને હું કઈ p કહી દઉં છું યસ એક્ઝેક્ટલી મલ્ટીપલ 27 લાવવાનું છે એ રહ્યું છે p કોઈ ગુણિત છે અહીં લખી દેવાનું ધારો કે 41 m વત્તા 14 ની k ઘાત બરાબર p રહેતા વિદ્યાર્થીઓ જ્યાં લખી દેવાનું m અને k જો પ્રાકૃતિક હોય તો ટીપી તો પ્રાકૃતિક જ છે માટે હું કહી શકું તે 27 નો ગુણિત છે 27 નો ગુણિત છે માટે કહી શકું કે p ઓફ k પ્લસ 1 શું સત્ય છે કન્ટિન્યુ જો p k સત્ય છે તો p ઓફ k પ્લસ 1 પણ સત્ય છે આટલે સુધી વિદ્યાર્થી મિત્રો આપણો આ પાછળ વિકલ્પ આવશે જેમાં અંતિમ પર લખવાનું કે માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી pn સત્ય છે એટલે આ pn પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે વિદ્યાર્થીઓ અને આપણે પાછળ એકવાર બતાવી દઉં છું કઈ નથી કહ્યું મેં n ની જગ્યાએ 1 મૂક્યું આ સ્થળ આવશે 27 અને 27 નો ગુણિત આવી ચૂક્યો પછી આપણે એને pk માં લઈ ગયા n છે તમને કે લઈ સેમ એસ સાબિત કરવું છે કે p ઓફ k પ્લસ 1 એટલે જ્યાં k છે ત્યાં k પ્લસ 1 અને એને ટ્રાન્સલેટ કરવું કયા પદ પર ટ્રાન્સલેટ કરવાનું આ બે પદ છૂટા પાડવાને જ્યાં તમારું સોપાન બે ઉપયોગ થતો હોય 41 ની k ઘાત પર મૂકી તમે જો વિચારતા 14 ની k ઘાત તો બી સાચી તો પછી તમારામાંથી આ માઈનસ આ કરવું પડે એટલે પછી એને સોલ્વ કરો સોલ્વ કરો ક્યાં સુધી 27 કોમન આવે યસ વિદ્યાર્થીઓ ઇને આપણો આ જે આન્સર છે બહુ ઈઝીલી આપણે પૂર્ણ કરી શકીએ ચાલો વિદ્યાર્થીઓ આગળ વધું છું પ્રશ્ન નંબર 24 જે આ સ્વાધ્યાયનો અંતિમ પ્રશ્ન છે ત્યારબાદ આપણે ઉદાહરણ સમજીશું વિદ્યાર્થીઓ મેં તમને એક પણ ઉદાહરણ નથી સમજાવ્યું પણ આ સ્વાધ્યાય કમ્પ્લીટ કરું પછી મેં ઉદાહરણ લઈશ આ વિદ્યાર્થીઓ પરીક્ષા લખશે મોસ્ટ આઈએમપી ન્યુમેરિકલ છે કારણ કે એમાં અસમતા છે આપણે એક જ સમકરણ છે અસમતા વાળો તમને યાદ રહી તો આ એક બીજો સમાન છે એટલા મુવી ડાબા જોડા લેવાનું નથી આ તમારો પ્રશ્ન છે p ઓફ n 2n + 7 અને n + 3 નો વર્ગ પ્રત્યેક n બિલોંગ્સ ટુ પ્રાકૃતિક માટે આપણે આ સાબિત કરવાનો છે એટલે પહેલું સોપાન એક જો n બરાબર 1 તો વિદ્યાર્થીઓ તમને p ઓફ 1 મળશે 2 n ની જગ્યાએ 1 મૂકી દો જેમ છે તેમ મૂકી દો એટલે ટોટલ મળશે કેટલું 7 ને 2 9 અહીંયા 4 નો વર્ગ 16 યસ જે શક્ય છે 9 જે છે તો થાય છે ને યસ માટે તમે કહી શકો કે આ વિધાન સાચું છે માટે p1 સત્ય છે હવે આગળ સોપાન બે જો pk સત્ય છે તો p ઓફ k આ આખું જે ડેટા છે આપણો p ઓફ n નો એને p ઓફ k કહી દે એટલે 2k + 7 લેસ ધેન k + 3 નો વર્ગ ફોર k બિલોંગ્સ ટુ પ્રાકૃતિક યસ અહીંયા એમ બિલોંગ ટુ પ્રાકૃતિક છે એમ કે પ્રશ્નમાં એ જ લખ્યું છે મેં અને સોપાન 3 સાબિત કરવું છે યસ વિદ્યાર્થી મિત્રો શું સાબિત કરવું છે
આપણે બહુ સાચવી મૂકવાનું છે k plus 1 plus 7 અહીંયા k plus 1 plus 3 ઇન શોર્ટ આવશે કેટલું k plus 4 રાઈટ ને આ આપણે સાબિત કરવાનું છે 2 of k plus 1 plus 7 k plus 4 નો વર્ગ હવે એની સાબિતી માટે આપણે અહીંયા આગળ વધશું આ સ્ટેપથી વિદ્યાર્થીઓ અહીંયા ડાબી બાજુ જમણી બાજુ ના લખી શકાય એટલે હવે બે થી k plus 2 plus 7 આપણે સ્ટાર્ટ કરીએ અહીંયા ઝીરો લખીશ નહીં કારણ કે આને આગળ ડિઝોલ્વ કરું છું ને આ ઉપયોગ કરું છું 2k plus 7 એટલે અહીં લખાશે આ 2k plus 2 plus 7 બસ આને 2k plus 7 માં પરિવર્તિત કરો એટલે આવશે તમારું 2k plus 7 plus 2 અને આ તો લખ્યા જ કરવાનું છે આપણા અંતિમ પદ આવે ત્યાં સુધી હવે જે મેઇન ટર્નિંગ પોઈન્ટ આવે છે વિદ્યાર્થીઓ આ 2k plus 7 આટલે જ તમારે લાવવાનું છે આટલે અને એનું મૂલ્ય કેટલું છે લેસ ધેન અહીં લખશો આપણે લેસ ધેન k plus 3 નો વર્ગ વત્તા 2 અને આને તો આપણે એમ લેવાનું છે લખી દેશું કારણ કે k સત્ય હોવાથી આ સત્ય હોવાથી ન લખ્યો પણ આન્સર નથી આવ્યો આપણે તો k plus 4 નો વર્ગ એટલે k square plus 8k plus 16 લાવવો પડે ત્યાં ત્યાં એવું નથી એટલે આપણે લખશું 2 ટાઈમ k plus 1 plus 7 less than k plus 3 નો વર્ગ વત્તા 2 અને એનું મૂલ્ય લેસ ધેન લખી દેવાનું k plus 4 નો વર્ગ વિદ્યાર્થીઓ આ સ્ટેટમેન્ટ કેમ લખ્યું એ હવે સમજાવું છું આની સાથે આ લખું એ કેમ એ રીઝન હવે મેં આપું છું એટલે મેં અને સાબિત કરી નાખીશ કે આ સત્ય છે પ્રત્યેક પ્રાકૃતિક માટે એટલે હવે એ ચકાસણી તમારે દર્શાવવાની એટલે હવે ખાલી આટલું બતાવીએ k plus 3 નો વર્ગ વત્તા 2 અહીં ડાયરેક્ટ આન્સર જો ના આવતો હોય અસમતામાં તો જે લાવવાનું છે તે તૂટી દેવાનું અને એને સાબિત કરી નાખવાનું કે આ વિધાન સત્ય છે એટલે k સ્ક્વેર 6k 9 વિદ્યાર્થીઓ મેં એક્સપાન્ડ કરું છું 8k plus 16 ને હવે આ બધા બધા આવી ગયા એટલે k સ્ક્વેર plus 6k plus 9 plus 2 8k minus 16 less than 0 આ કિસ્કે કિસ્કે કટ બીજું આવશે 6k minus 8k minus 2k 9 ને 2 11 11 ઓછા 16 yes 11 ઓછા 16 આવશે તમારા ઓછા 5 અને minus 1 ગુણી કરો એટલે 2k plus 5 greater than 0 એ લખવાનું minus 1 વડે બંને બાજુ ગુણના જ્યારે તમે માઇનસ વડે ગુણશો ને વિદ્યાર્થીઓ અસમતા બદલાઈ જશે લેસ ધેન ની શું આવશે ગ્રેટર એટલા માટે તમારું 2k આવશે ગ્રેટર ધેન માઇનસ 5 એટલે k આવશે ગ્રેટર ધેન માઇનસ 5 બાય 2 માઇનસ 5 બાય 2 ની મોટી કિંમત એ તમારા આ પ્રાકૃતિક સંખ્યામાં આવે ખરી તો હા આવે માઇનસ 2.5 ની મોટી સંખ્યા એ મોટી સંખ્યા કે બધી જ આવી રહી છે અહીંયા તમારું માઇનસ 5 બાય 2 એટલે માઇનસ 2.5 પછી માઇનસ 2 માઇનસ 1 0 1 2 આ બધી સંખ્યામાં આટલે જ તમારી પ્રાકૃતિક સંખ્યા ચાલુ થાય તેમાં એક કેસ છે ભાઈ તેમાંનો એક કેસ છે એટલે આપણે એને આ રીતનું અહીંયા લખી શકીએ તો k plus 5 અથવા તો તમે એને આ રીતે પણ બતાવી શકો કે આટલો ડેટા 2k plus 5 લખો હવે તમે જો જો k belongs to n તો k belongs to n પ્રાકૃતિક સંખ્યા તો 2k plus 1 શું થશે એવી તો પ્રાકૃતિક સંખ્યા થવાની greater than 0 થવાની તો પછી તમારે આકૃતિની જરૂર નથી તો વિદ્યાર્થીઓ આકૃતિ નહીં પાડવાની તો ખાલી તમારે આટલું લખવાનું કે 2k plus 5 greater than belongs to એ શું આવશે પ્રાકૃતિક એનો મતલબ આ સત્ય છે આની સાથે માટે મેં કહી શકું
आज विधान लिखो ते 2 ऑफ k प्लस 1 प्लस 7 लेस देन r k प्लस 3 નો વર્ગ વત્તા 2 લેસ ધેન r k પ્લસ 4 નો વર્ગ જે સત્ય છે એટલે તેથી હું લખી શકીશ કે 2 ટાઈમ્સ k પ્લસ 1 પ્લસ 7 લેસ ધેન આજે આપણો ઉત્તર લાવવાનો તે વિદ્યાર્થી આવી ગયો ઉત્તર k પ્લસ 4 નો વર્ગ સત્ય છે અને પછી જે આપણે લાસ્ટમાં ફોર્મ્યુલાની લખતા છે અહીંયા લખું છું મેં તમે એને નીચે લખજો અહીં લખાશે શું માટે p ઓફ k પ્લસ 1 સત્ય છે એટલે જો p કે સત્ય છે તો p ઓફ k પ્લસ 1 પણ સત્ય છે પછી લાસ્ટ ઉતારી દેવાનું કે માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે p એ સત્ય છે આ એક વાર પાછું સમજાવું છું મેં શું કર્યું તે આ વિધેય k પ્લસ 1 થી શરૂઆત કરી એને 2k + 7 માં બદલ્યું કારણ કે મારે આનો ઉપયોગ કરવાનો છે અને આ વિધેય આ આન્સર જેટલો નથી આવ્યો તો કઈ વાંધો નહીં આપણે એ જગ્યા લેસ ધેન માં જ લખી દેવાનું અને આ વિધાન સાચું છે કે નહીં એ ચકાસો તો આયુ ચકાઈશું સોલ્વ કરીને શું મળ્યું યસ 2k + 5 ગ્રેટર ધેન 0 મળ્યું ધન મળ્યું 0 થી મોટું એટલે પ્રાકૃતિક સંખ્યા છે જે ચેક કરી શકો તમે કે લોગ સ્ક્વેર માટે એટલા માટે આ સત્ય છે પછી એના નીચે તમારા લખી દેવાનું પીકે સત્ય છે અને પીકે પસંદ સત્ય છે માટે ગણિત અનુમાનના સિદ્ધાંત પરથી આ પીએ સત્ય છે યસ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સ્વાધ્યાય પૂરો થાય છે હવે મેં ઉદાહરણ સ્ટાર્ટ કરું છું યસ વિદ્યાર્થી ચાલો વિદ્યાર્થીઓ સ્વાધ્યાય પૂર્ણ કર્યા બાદ આપણે ઉદાહરણ જોશું ફક્ત 8 ઉદાહરણો આપ્યા છે આપણે એને વન બાય વન સમજવાનો પ્રયાસ કરશું તેમાંનું પહેલું ઉદાહરણ સાબિત કરો કે 1 સ્ક્વેર 2 સ્ક્વેર 3 સ્ક્વેર n સ્ક્વેર n n + 1 2 n + 1 / 6 વિદ્યાર્થી ઉદાહરણ એટલા માટે બાકી રાખેલા તમને ચેપ્ટર પાછું રિવાઇઝ થશે યસ તેમાં પહેલું સોપાન એક જે આપણે આ રીતે જોશું જો n = 1 તો જો વિદ્યાર્થીઓ ડાબી બાજુ તમને બતાવશે હા કે ડાબી બાજુ કરી લોમે ઇઝ ઇક્વલ ટુ છે એટલે 1 સ્ક્વેર અને જમણી બાજુ n જોડે n + 1 જોડે 2n + 1 / 6 આમાં એની કિંમત 1 મૂકી દો એટલે તમને આવશે 1 2 અને અહીંયા 3 ફક્ત આવશે માટે ડાબી બાજુ બરાબર શું મળ્યું જમણી બાજુ માટે p1 સત્ય છે આવું તમે વિદ્યાર્થી મિત્રો કહી શકો હવે સોપાન બે જો pk સત્ય છે જેમાં p ઓફ k આ રીતે આવશે આ જે આખી સિરીઝ છે ત્યાં k મૂકી દે 1 સ્ક્વેર 2 સ્ક્વેર 3 સ્ક્વેર પ્લસ k સ્ક્વેર અને આ બાજુ આવશે કેટલું k k + 1 2k + 1 / 6 હવે લઈએ સોપાન 3 યસ વિદ્યાર્થીઓ શું લખતા હતા સોપાન 3 માં સાબિત કરવું છે p ઓફ k + 1 બસ જ્યાં k છે ત્યાં મેં લીધો k + 1 એટલે અહીંયા આવશે 1 સ્ક્વેર 2 સ્ક્વેર 3 સ્ક્વેર k + 1 નો સ્ક્વેર અને આ સાઈડ પર k + 1 k + 2 2 સાથે k + 1 વત્તા 1 / 6 એટલે ઇનડાયરેક્ટલી 2k + 3 કહેવાય કે વિદ્યાર્થી મિત્રો હવે હું સ્ટાર્ટ કરીશ આમાં ડાબી બાજુ યસ ડાબી બાજુ છે 1 સ્ક્વેર 2 સ્ક્વેર 3 સ્ક્વેર k + 1 નો સ્ક્વેર અને આમાં પાછળ ઉપર વિદ્યાર્થીઓ આપણે વિચારવાનું એ તમે તમને શીખાઈ ગયું છે એક પર પાછળ વિચારીએ એટલે આવું બનશે
k स्क्वायर परफेक्ट विचारी आ एक पाछळ ऊपर અને k + 1 નો સ્ક્વેર તો છે જ જ્યાં આટલું પર તમે લખી શકો છો સોપાન બે પર આમ કેટલું k જોડે k + 1 જોડે 2k + 1 / 6 અને બાકીનું બધું સેમેસ અને લખી શકાય યસ pk સત્ય હોવાથી હવે વિદ્યાર્થીઓ તમે કોમન કાઢી શકો કેટલું તો હા કે પ્રસંગ કોમન બાકી રહેશે કે કે પ્રસંગ ભાગ્યા 6 અને કે પ્રસંગ બસ અને તમે લસાઅ પરિવર્તિત કરવા એટલે કે પ્લસ 1 આવશે 2 કે સ્ક્વેર પ્લસ કે 6 k plus 6 ને ભાગ્યા 6 એટલે ટોટલ તમને મળશે k plus 1 2 k square 6 ને 7 k વત્તા 6 વિદ્યાર્થીઓ ના અવયવ પાડવાના છે 6 2 12 જુએ 7 એટલે 4 ને કોણ લઈ લે મળે યસ 6 એક 6 લે છે સોરી એટલે k plus 1 2 k square 6 k વત્તા 1 k ને ભાગ્યા 6 સે k plus 1 2k common k plus 3 અને આગળ જો 6 ની બાદ આપણે અવયવ મોટા પડ્યા વિદ્યાર્થીઓ આપણે અહીં 4 કે 3 કે ને રાઈટ લીધું હતું 7 જોઈએ છે ને આપણે એટલે 6 ની બાદ 4 તરી બાદ એટલે અહીં 2k common આવશે તો k plus 2 3 common આવશે તો k plus 2 ઉત્તર આવશે તમારો k plus 1 k plus 2 અને અંતિમ 2k + 3 ભાગ્યા 6 વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો આ સ્ટેપ તમારું જમણી બાજુ છે અને એટલા માટે એમ કહી શકું કે માટે શું p of k + 1 સત્ય છે અને ત્યારબાદ અંતિમ લીટી તમને ખબર જ છે યસ એ મોટી જગ્યા ઓછી છે તો એ લખું છું માટે p of k + સત્ય છે જો તો p of k + 1 પણ શું આવ્યું સત્ય છે હવે આ લીટી તમારે લખી દેવાની પરવીને અને અહીંયા વિદ્યાર્થીઓ આપણો આ પ્રશ્ન બહુ ઈઝીલી આપણે પૂરો કરી શક્યા છેલ્લે લખી દેવાનું કે માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક p n માટે n belongs to n એટલે સત્ય છે ચાલો વિદ્યાર્થીઓ આગળ વધીશું ધીરે ધીરે ઉદાહરણ નંબર 2 પર અને સાબિત કરવા કીધું છે પ્રત્યેક ધન પૂર્ણાંક માટે 2^2 ગેટર દેન પાછો એવો અસંતા એટલે ડાબા જમણા પર લખવાનું જ નહીં વિદ્યાર્થીઓ ઉદાહરણ છે ને મિક્સિંગ છે એટલે મેં તમને પહેલા કરાવી હતી તમને મેં સ્વાધ્યાય કરાવી હવે તમે સમજી જશો યસ સુપર એક જો એમ બરાબર એક તો તમારું પી વન આવશે 2 ની 1 ઘાત અને અહીંયા જ્યાં એન છે ને આ ખાલી ઉપર લખું છું વિદ્યાર્થીઓ અને પાક્કું તમે જો જે સત્ય છે કેમ બે મોર ધેન એક તો સાચું છે આવી ગઈ યસ માટે p1 સત્ય છે તે રીતે વિદ્યાર્થીઓ આગળ વધીએ સોપન બે જો k સત્ય છે યસ તો p of k આપણે આ રીતે આખું લખશું 2^k ગ્રેટર ધેન k પ્રત્યેક ધન પૂર્ણાંક k માટે એટલે આપણે k બિલોંગ્સ ટુ n કહેવાય કે તમે k બિલોંગ્સ ટુ z પણ લખી શકો તો ધન પૂર્ણાંક કીધો છે એટલે n માં ચાલે નેક્સ્ટ સોપાન 3 સાબિત કરવું છે યસ વિદ્યાર્થી મિત્રો શું સાબિત કરવું છે p of k + 1 જ્યાં k છે ત્યાં k + 1 અહીંયા લાગશે 2^k + 1 મોર ધેન k + 1 હવે હું સ્ટાર્ટ કરીશ અહીંથી ડાબા જમણા નથી લખવાનું 2^k + 1 લખાશે 2^k અને 2^1 હવે વિદ્યાર્થીઓ તમે જો અહીંયા જોતા હોય તો આ કિંમત 2^k આટલે થી આપણે એ ભરપાઈ કરવા છે જેનું મૂલ્ય કેટલું છે ગ્રેટર ધેન k એટલે
टू रेस टू के प्लस वन सेम અહીંયા ગ્રેટર દેન આવી જશે અનુમિલ્ય કે અને પેલું ઉત્તર છે ક્યાંથી લખ્યું પીકે સત્ય હોવાનું હવે આન્સર લાવવાનો છે તમારે ના કે પ્રશ્ન લાવવાનો છે એટલે તમે લખી દેવાનું અને એને સાબિત કરા કે સત્ય છે એટલે ટુ રેસ ટુ કે પ્લસ વન મોર દેન ટુ કે એટલે આ ગ્રેટર દેન આ લાવવાનું છે મેં તમને આર્બિટ્રેરી સમ કરાવ્યો અને આપણે સાબિત કરશું કે હા સત્ય છે અને સાબિત કરવું પડે એટલે આપણે પાછું લખીએ 2 રેસ ટુ k પ્લસ 1 ગ્રેટર ધેન 2k ગ્રેટર ધેન k પ્લસ 1 જ્યાં મેં આટલું સાબિત કરું છું કે આ રીઅલી સાચું છે તો જ લખી શકાય વિદ્યાર્થીઓ ગ્રેટર ધેન તો કોઈ બી કિંમત હોય તેમાંની એક આ એક છે એટલે k ઇનસાઇડ લઈ લો મોર ધેન 1 એટલે k ગ્રેટર ધેન 1 જે સત્ય છે કોના માટે પ્રત્યેક ધન ગુણા માટે પ્રત્યેક ધન ગુણા માટે આ સત્ય કહેવાય નો મતલબ કે આ સ્ટેટમેન્ટ સાચું છે 2 રેસ ટુ કે પ્લસ 1 મોર ધેન ટુ કે મોર ધેન કે પ્લસ 1 સત્ય છે મેં એ ચકાસણી કરવા લખી દીધું પણ એ સાબિત કરાય આ સત્ય માટે હું લખી દઈશ લખી શકીએ p of k plus 1 પણ સત્ય છે આ ખાલી સમજવા માટે લખેલું છે ને માટે કહી શકું કે જો pk સત્ય છે તો p of k plus 1 પણ સત્ય છે અને વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આ પ્રશ્ન પછી છેલ્લી લખી દેવાની માટે શું ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક પીએ અભ્યાસ કરશું.